દુકાનો મકાન અને પ્લોટ વસાવ્યા છે અનેક પ્લોટ વસાવ્યા હોવા તેવું સામે આવ્યું છે હાલ તો અનિત નવા ખુલાસા થઈ રહ્યા છે દીપક ઠક્કરને લઈને પરંતુ પોલીસ જ છે અત્યારે દીપક ઠક્કર પોલીસે પકડી પાડ્યો છે દીપક ઠક્કરને અને તપાસનો ધમધમાટ જાળી છે રાધનપુરમાં બે યુવકોને માર મારીનો વિડિયો વાયરલ થયો છે મોબાઈલ ચૂની કરી હોવાની બાતમીમાં પિટાઈ થઈ

જે યુવકો ત્રણ થી ચાર માર્યા છે તેઓએ પોતે કાયદો હાથમાં લઈને ક્યાંક કાયદાનો ઉલ્લંઘન કર્યો છે એટલે કહીએ કે હાથમાં જે પ્લાસ્ટિક ની પાઇપ આવે છે એટલે નહીં કહેતા કે ટાંકરા માર ક્યાંક ભારે પડે છે એટલે કે જે પાઇપ વડે મારવામાં આવે છે તે પાઇપ ક્યાંક જે યુવક માર ખાઈ રહ્યા છે તેનો ચામડો ઉખેડી નાખે તેવી પાઈપ છે એટલે ચોક્કસ કહીએ કે ક્યાંક માનવતા નેવે મૂકી છે અથવા માનવતા ભૂલી ગયા છે એટલી હદે બે રાહિમી બંને યુવક મારવામાં આવ્યો છે બીજી બાજુ સ્થાનિક પીઆઈ નો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો સમગ્ર વિડીયો બાબતે તેમને હાલ કોઈ ધ્યાન ના હતું પરંતુ ધ્યાન આવતા તે લોકો વિડીયો ને લઈને તપાસ હાથ ધરી છે મિત્ર બિલકુલ અશ્રવ આભાર માહિતી બદલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરતનો ઓલપાડ કિમ સ્ટ્રીટ હાઇવે વેટમાં ફેરવાયો ઓલપાડના વડાલી વડોલી ગામે ખાતે સ્ટેટ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાયા વડોલી પ્રાથમિક શાળામાં પણ કિમ નદીના પાણી ઘુસ્યા સ્ટેટ હાઇવે બ્લોક થતા વડોલી ગામ સંપર્ક વિહોણું થયું વરસાદના વિરામ બાદ પણ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે વરસાદી વિરામ લીધા છતાં હજુ પણ પાણી વધી રહ્યા છે કિમ નદીના પાણી મોડી રાત્રે વડોલી ખાતે ધુસ્યા હતા ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી

એટલે આમ કહીએ તો બેટ જેવી પરિસ્થિતિ બની છે રાજકોટમાં જીએમએસસી ગોડાઉનમાં મોટી બેદરકારી સામે આવી છે દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું સરકાર દ્વારા મોકલવામાં આવેલ દવાનો જથ્થો પલળી ગયો ગોડાઉનની બહાર રાખવામાં આવ્યો હતો દવાનો જથ્થો સર્જિકલ વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો પીપીઈ કીટ ખુલ્લી રાખવામાં આવતા નુકસાની પહોંચી છે ત્યારે જુલાઈ બે હાજર ચોવીસમાં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓનો જથ્થો પલળી અને નુકસાન પામ્યો જુલાઈ બે હાજર ચોવીસમાં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓ જે બે હજાર છવ્વીસમાં એક્સપાયર થવાની છે તે પણ પલળી ગઈ હોવાનું સામે આવ્યું દસ દિવસ પૂર્વે બે હજાર ચોવીસમાં મેન્યુફેક્ચરિંગ થયેલો દવાનો જથ્થો ગોડાઉન ખાતે રાખ્યો હતો અને તે પલળી ગયો ગરીબોને મધ્યમ વર્ગીઓને મફતમાં સારવાર મળી રહે તે માટે હજારો કરોડ રૂપિયાનું બજેટ છે તે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે અને આપને હું મારી પાછળના જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલા જીએમએસસીએલના ગોડાઉનના દ્રશ્યો છે જોઈ શકો છો કે કઈ રીતે પીપીઈ કિટનો જથ્થો સાથો સાથ જે ઇન્જેક્શનનો જથ્થો છે જોઈ શકાય છે કે કઈ રીતે ટાયરની અંદર જાણે કે અહીંયા ભંગાર પડ્યો હોય તે હાલતની અંદર અહીંયા પડ્યો છે અહીંયા જોઈ શકાય છે કે કઈ રીતે જે આ ગ્લોસ છે તે પણ કઈ હાલતની અંદર અહીંયા પડેલા જોવા મળી રહ્યા છે જાણે કે ભંગારનો સામાન રાખવામાં આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે બીજી તરફ આપને હું આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જોઈ શકાય છે કે વરસાદી પાણીની અંદર આ જે જે કીટો છે ખાસ કરીને જે ટ્યુબ છે તે પલળી ગઈ હોવાનું છે તે સામે આવ્યું છે અન્ય જે એક્સપાયર્ડ થયેલો માલ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે ખાસ કરીને આપ જોઈ શકો છો કે આનું મેન્યુફેક્ચરિંગ છે તે માર્ચ બે હજાર વીસમાં કરવામાં આવ્યું હતું અને આનું એક્સપાયરી છે તે ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં કરવામાં આવ્યું છે આમ અનેક દવાનો જથ્થો છે કે જે એક્સપાયર્ડ થઈ ચૂક્યો છે એક્સપાયર્ડ થઈ ચૂક્યો જે જથ્થો છે તે અંદાજીત પાંચ વર્ષથી અહીંયા પડ્યો હોવાનું છે તે સામે આવ્યું છે બીજી તરફ અન્ય પણ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કઈ હાલતની અંદર જીએમએસસીએલના ગોડાઉનની અંદર કયા પ્રકારની સરકારી દવાનો જથ્થો કયા પ્રકારે રાખવામાં આવ્યો છે ખાસ કરીને આ જે દવાનો આપ જે જથ્થો જે જોઈ રહ્યા છો આનું મેન્યુફેક્ચરિંગ ડેટ બતાવવામાં આવી છે સાત બે હજાર ચોવીસ એટલે કે જુલાઈ બે હજાર ચોવીસની અંદર આનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું છે જ્યારે કે એક્સપાયરી ડેટ છે તે ટવેલ્વ એટલે કે ડિસેમ્બર બે હજાર છવ્વીસ એક્સપાયર થવાની હતી તેમ છતાં જોઈ શકાય છે કે જાણે કે ભંગાર હોય તે પ્રકારે અહીંયા ખુલ્લામાં રાખવામાં આવી છે અહીંયા કોઈપણ જાતનો સરકારી અધિકારી કે કર્મચારીને અહીંયા જવાબદારી નથી સોંપવામાં આવી માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટ બેઝડ ઉપર જ આ જે જીએમએસસીએલનું ગોડાઉન છે તે ચાલે છે અગાઉ પણ ગોડાઉન ગોડાઉનની અંદર કથિત દવા કૌભાંડ સામે આવ્યું હતું કુવાડવા પોલીસ દ્વારા બી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવતી હતી પરંતુ કોઈપણ જાતની નક્કર કાર્યવાહી છે તે કરવામાં નથી આવીને ફરી એક વખત આ જ પ્રકારે જીએમએસસીએલના ગોડાઉનની અંદર જોઈ શકાય છે કે આ પીપીઈ કીટ છે આ આ પ્રકારની હાલતમાં પીપીઈ કીટ પડી છે સમજી શકાય છે કે આ મોંઘી પીપી કીટ છે પ્રજાના પૈસે જે લોકો ટેક્સ ચૂકવે છે આ લોકોના ટેક્સમાંથી સરકાર છે તે ખરીદ કરતી હોય છે ને ત્યારબાદ જરૂરિયાતમંદ દર્દીઓ સુધી આ પહોંચાડવામાં આવતી હોય છે જોઈ શકાય છે કે પીપી કીટ નો જથ્થો કયા પ્રકારે રાખવામાં આવ્યો છે દવાનો જથ્થો છે તે કયા પ્રકારે રાખવામાં આવ્યો છે આ દ્રશ્યો છે તે ના ગોડાઉન ની અંદર આ સામે આવ્યા છે ત્યારે જીએમએસસીએલ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કે જે ગાંધીનગર ખાતે બેસે છે તેમના દ્વારા કોઈ કડક પગલા લેવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ

વણજ જળાશયમાં આવક વધુ છે નદી મારફતે અવારનવાર બે હજાર ચારથી ત્રણ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પોલ ફોરેસ્ટ બંધ રખાયું વિજયનગર તાલુકાના ફોરેસ્ટ કાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના પોલ ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામું ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી પંદર દિવસ સુધી અમલમાં રહેશે આ જાહેરનામું હુકમનો ભંગ કરનારને બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ હેઠળ શિક્ષાને પાત્ર થશે અને આ પ્રતિબંધ સ્થાનિક અને ફરજ પરના સરકારી અધિકારીઓ

રાધનપુરમાં કાયદો અને વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ યુવકો આજી કરતા રહ્યા પરંતુ ગુજરાતી નથી કરતું ફોનલાઈન પર સંવાદદાતા અશ્રફ જોડાઈ ચુક્યા છે અશ્રફ શા કારણે આ માર મારવામાં આવી રહ્યો છે આટલી બહેરમી पूर्वक માર રહ્યો છે શું હાલ તપાસમાં આવ્યું છે

જે યુવકો ત્રણ થી ચાર માર્યા છે તે પોતે કાયદો હાથમાં લઈને ક્યાંક કાયદા ઉલ્લંઘન કર્યો છે એટલે કહીએ કે હાથમાં જે પ્લાસ્ટિક ની પાઇપ આવે છે એટલે નહીં કેતાંકડાની માર ક્યાંક ભારે પડે છે એટલે કે જે પાઇપ ક્યાંક જે યુવક માર ખાઈ રહ્યા છે તેને ચામડો ઉખેડી નાખે તેવી પાઈપ છે એટલે ચોક્કસ કહીએ કે ક્યાંક માનવતા નેવે મૂકી છે અથવા માનવતા ભૂલી ગયા છે એટલી હદે બે રાહિમી થી બંને યુવક મારવામાં આવ્યો છે બીજી બાજુ સ્થાનિક પીઆઈ નો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો સમગ્ર વિડીયો બાબતે તેમને હાલ કોઈ ધ્યાન ના હતું પરંતુ ધ્યાન આવતા તે લોકો વિડીયો નો લઈને તપાસ હાથ ધરી છે મિત્ર બિલકુલ અશરફ આભાર માહિતી બદલ